ગુજરાતની પશ્ચિમમાં કયો મહાસાગર આવેલો છે? અરબ સાગર, હિન્દ મહાસાગર, ખંભાતનો અખાત, એટલાન્ટિક મહાસાગર. જવાબ છે અરબ સાગર. નીચેનામાંથી કયું ગુજરાતનું તાપ વિદ્યુત મથક છે? કાંકરાપાર, દ્વારન, ઉકાઈ, કડાણા. જવાબ છે દ્વારન. ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે? વિષુવવૃત્તીય, ઠંડી, મોસમી, ગરમ. જવાબ છે મોસમી. ગૃહ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? સાબરકાંઠા, મહેસાણા, જામનગર, વડોદરા. જવાબ છે સાબરકાંઠા. ભારતમાં ગુજરાતમાં સૌથી વધારે શું પકવે છે? મીઠું, ઘઉં, તમાકુ, ડાંગર. જવાબ છે મીઠું. નીચેનામાંથી કયા પાકને સૌથી વધારે પાણીની જરૂર પડે છે? ઘઉં, મકાઈ, જુવાર, જવ. જવાબ છે જવ. ગુજરાતના કયા જિલ્લામાં પોઇનીની ધોધ આવેલ છે? છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા. જવાબ છે પંચમહાલ. ગુજરાતના કયા પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? ભાલ, કડી, ચરોતર, કાણમ. જવાબ છે કાણમ. ગુજરાતમાં જરી ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે? સુરત, ભુજ, વડોદરા, અમદાવાદ. જવાબ છે સુરત. શિરક્રિક ખાડી ગુજરાતના કયા જિલ્લા પાસે આવેલ છે? ભરૂચ, જામનગર, કચ્છ, બનાસકાંઠા. જવાબ છે કચ્છ. ગુજરાતમાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલ છે? જામનગર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ. જવાબ છે અમરેલી. ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તર કરતાં પણ નીચો છે? ચરોતર, ભાલ, ગોહિલવાડ, ગેડ. જવાબ છે ગેડ. ચાસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે? ચરોતર, કાણમ, કચ્છ, ભાલ. જવાબ છે ભાલ. ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી નીચે કઈ જગ્યાએ છે? ઓખા, મીઠાપુર, કચ્છ, પોરબંદર. જવાબ છે મીઠાપુર. કયા રાજ્યમાં સૌ પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો? તામિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા. જવાબ છે ગુજરાત. ગુજરાતમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમ કયા વર્ષે અમલી બન્યો છે? 2009, 2012, 2011, 2010.
વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે.